બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં સુરક્ષા અને સુવિધા વગરના શોપિંગમાં ધંધો કરતા વેપારીઓની મુશ્કેલી વધવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. કેમ કે શોપિંગ માલિક દ્વારા પાર્કિંગવાળી જગ્યા ઉપર અન્ય દુકાનો બનાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે. ધાનેરામાં વર્ષો પહેલા નીતિન પટેલ દ્વારા ધાનેરામાં નિયમોને નેવે મૂકીને મધુસૂદન નામનું શોપિંગ બનાવ્યું હતું અને લોકોને ઊંચા ભાવે દુકાનો પધરાવી હતી. દુકાન ખરીદનાર લોકો આજે પણ પસ્તાઈ રહ્યા છે, કેમ કે આ શોપિંગમાં કોઈ સુવિધા નથી, તો પાર્કિંગની સુવિધા કે નથી, શૌચાલયની, અને અત્યારે આ શોપિંગ જર્જરિત બની ગયું છે તેમ લાગી રહ્યું છે. આ શોપિંગ વીજવાયરના ખુલ્લા લટકતા ગુજલાને લઈ વારંવાર શોર્ટ સર્કિટ થાય છે અને આગ લાગવાના પણ બનાવો બને છે અને વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. વેપારીઓ દ્વારા શોપિંગ માલિકને આ બાબતે રજૂઆત કરતા વેપારીઓનો ઉડાવ જવાબ આપી રહ્યા છે. તો હવે આ શોપિંગ માલિક પાર્કિંગની જગ્યા ઉપર પહેલેથી જ કબજો કરીને બેઠા હતા અને તે જગ્યા કેટલાક લોકોને ભાડે આપી દીધી હતી અને હવે એ જગ્યા ઉપર દુકાનો બનાવવા માટે હરખપદડો બન્યો છે. અત્યારે ધાનેરામાં એક જ વાત સાંભળવા મળી રહી છે કે નીતિન પટેલ દ્વારા પાર્કિંગવાળી જગ્યા ઉપર દુકાનો બનાવવા માટે બનાસકાંઠા કલેક્ટર પાસે મંજૂરી માંગવા માટે કાગળો મૂક્યા છે. જો આ વાત સત્ય હોય તો ખૂબ જ શરમજનક કહેવાય અને જો પાર્કિંગવાળી જગ્યા ઉપર દુકાનો બની જાય તો વેપારીઓની મુશ્કેલીઓ પણ વધી જાય અને ટ્રાફિકની સમસ્યા પણ વધી જાય તેમ છે. માટે આ વેપારીઓ ઈચ્છી રહ્યા છે કે જિલ્લાના કલેક્ટર સાહેબ એકવાર આ જગ્યાની મુલાકાત લે અને પછી આગળનો નિર્ણય લે તેવી લોક માંગ ઉઠવા પામી છે. સુરેશ ગલચર, ZSTV બનાસકાંઠા.